अमर गजलोनु सर्जन कर्युं छे। जे गजलोनी मरीजना वारसदारोनी परवानगी विना उठांतरी करनार निर्देशक मनोज शाहने जामनगरना वकील अनिल मेहता मार्फत नोटिस पाठववामां आवी छे। ગુજરાતના ગાલિબ તરીકે ઓળખાતા શાયર મરીઝના જીવન સાથે જોડાયેલું નાટક પીઢ નિર્દેશક મનોજ શાહના નિર્દેશન હેઠળ અમદાવાદમાં નાટક ભજવવા જઈ રહ્યું છે। તે પૂર્વે જ મરીઝના વારસદારોએ નાટકના નિર્દેશકને વકીલ મારફત નોટિસ પાઠવી છે। નોટિસમાં મુંબઈમાં રહેતા મરીઝના વારસદારોએ સત્વરે નાટક પાછું ખેંચી લેવા માટે જણાવ્યું છે। गुजराती साहित्य में घणा वर्षों थी मरीज साहेब अलग अलग सभाओं में मुशायराओं में वंचाता आया है, गवाता आया है। सुप्रसिद्ध गजल गायक पण एमनी गजलों गाई है, पण छेला घणा समय थी साहित्य ना क्षेत्रे अमुक सर्जकों अमुक कंपनीओ ड्रामा कंपनीओ ए मरीज साहेबना जीवन ने कवन ने लईने कंईक जुदी रीते एमनी प्रतिष्ठा એમની આબરૂ એમની ઇમેજ ખડાય એવી રીતે એમને પ્રસ્તુત કરી રહ્યા છે અને એ પણ એમના પરિવારજનોની પરવાનગી કે સહમતી વગર। અને એટલા માટે જ એ જે દુરુપયોગ થઈ રહ્યો છે, જે એમની પ્રતિષ્ઠાને આબરૂને જે નુકસાન થઈ રહ્યું છે એને બચાવવા માટે અને એનું રક્ષણ કરવા માટે એમના વારસદારોએ ઘણા પ્રયત્નો કર્યા, જેને કહી શકાય એથિકલી અને લીગલી પણ જે ગલત છે જે ખોટું છે એવી વસ્તુને રોકવાના અને સારી રીતે શાંત રીતે રોકવાના અનેક પ્રયત્નો કર્યા, છતાં પણ જ્યારે એ વસ્તુ કન્ટિન્યુઅસ થઈ રહી છે, હજુ પણ ચાલુ છે, ત્યારે એમના વારસદારોએ કાનૂની લડત અને કાનૂની સહાય લેવાની જરૂર પડી છે અને એ માટે એમણે મારી પાસે કાનૂની માર્ગદર્શન માંગેલું અને મારા કાનૂની માર્ગદર્શન હેઠળ જ એમણે આ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે। ગુજરાતમાં કચ્છ રાજવી પરિવારની ભવ્યતા